वात कोरोना कहर नी तो राज्य में वधता कोरोना संक्रमण ने लईने हवे हाईकोर्टे लगावेली फटकार बाद रूपाणी सरकारे लीधा छे केटलाक महत्वपूर्ण निर्णय। जे मुजब हवेथी सरकारी के खानगी हॉस्पिटल में 50% स्टाफ साथे काम करवो पड़शे, तो तमाम ऑफिसो में 50% स्टाफ साथे काम करवो पड़शे। सरकारी अर्ध सरकारी अने खानगी ऑफिस में 50% लोकोए ज काम करवानुं नोटिफिकेशन बहार पाड़वामां आव्युं छे। तो लग्न में हवे 100 जग्याए 50 लोग ज हाजरी आपी शकशे। वड़ी धार्मिक अने राजकीय मेळावड़ा उपर पण प्रतिबंध लगावी देवामां आव्यो छे। दरेक धर्मना तहेवारोनी उजवणी पर पण रोक लगावी देवामां आवी छे। आ उपरांत मुख्यप्रधाने कह्युं के आगामी समय में हॉस्पिटल में बेडनी संख्या वधारवामां आवशे। वीएस अने एलजी हॉस्पिटल में 750 बेड उभा कराशे। नवी हॉस्पिटल एक्वायर करीने बेडनी संख्या तंत्र द्वारा वधाराशे। સરકારી અર્ધ સરકારી અને બોર્ડ નિગમોની તમામ ઓફિસોમાં ખાનગી ઓફિસોમાં પણ હવેથી 50% સ્ટાફ કામમાં આવે, 50% ઓલ્ટરનેટ ડે કામ કરે, જેથી ઓછા લોકોનું ગેધરિંગ થાય એનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે। 30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ કર્યું છે, આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને કારણે પણ કોરોનાના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કર્યો છે। હવેથી લગ્નમાં 14 તારીખથી 50 વ્યક્તિથી વધારે વ્યક્તિ લગ્નમાં હાજર નહીં રહી શકે। 50 લોકો વચ્ચે લગ્ન પૂરા કરવાના રહેશે, એ સંખ્યા પણ 200માંથી ઘટાડી અને 50ની કરવામાં આવી છે। સાથે સાથે જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભો, જન્મદિવસની જાહેરમાં ઉજવણી એ સંપૂર્ણ બેન્ડ કરવામાં આવે છે। 30 એપ્રિલ સુધી આ બધી વસ્તુને બેન્ડ કરવામાં આવે છે। દરેક ધર્મના તહેવારો એની જાહેરમાં ઉજવણી ઉપર પણ પ્રતિબંધ કરવામાં આવે છે। દરેક લોકો પોતાના મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, દેરાસરોમાં પોતે પોતાની રીતે લોકો ભેગા ન થાય અને ઘરે પોતાની ધાર્મિક વિધિ કરે અને આ કોરોનાના સંક્રમણકાળમાં ભૂતકાળમાં પણ સાધુ સંતો મહંતો આ બધા લોકોએ સહકાર આપ્યો છે। એવો સહકાર ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થાનો ઉપર જાહેર જનતા માટે બંધ કરવામાં આવે એવી આપ સૌને હું વિનંતી પણ કરું છું।